माननीय मुख्यमंत्री श्रीए मंत्रिमंडल की कैबिनेट बैठक वीडियो कॉन्फ्रेंस ना माध्यम थी योजी हती। कैबिनेट नी आजनी वीडियो कॉन्फ्रेंस ना माध्यम थी योजायेली बैठक में माननीय नायब मुख्यमंत्री श्री अने अन्य मंत्रीश्रीओ कलेक्टरशीओ वीडियो कॉन्फ्रेंस ना माध्यम थी जोड़ायेला हता। माननीय मुख्यमंत्री श्री द्वारा कोरोना की प्रवर्तमान परिस्थिति, जिल्ला में पुरवठा की स्थिति, जिल्ला में उद्योगों ने आपवामां आवेली मंजूरी, जिल्ला में बांधकाम ने आपवामां आवेली मंजूरी, आरोग्य अने तैयारी बाबत में विगतवार चर्चा विचारणा जिला कलेक्टरशीओ अने प्रभारी मंत्रीशीओ साथ हाथ धरवामां आवी। माननीय मुख्यमंत्रीशीए सूचना आपी छे कि मे सुधीना जिल्ला में विगतवार माइक्रो प्लानिंग डिटेल प्लानिंग साथेनो एक्शन प्लान दरेक जिल्ला द्वारा जे तैयार करवामां आवेल छे एने वधु ग्रेन्युलर बनावीने एने वधु धारदार बनावीने दरेक जिल्लाना कलेक्टरशीओए जिल्ला वहीवटी तंत्रनी साथे परामर्श करीने प्रभारी मंत्रीशीनी सूचना प्रमाणे वधुमां वधु सर्विलेंस थाय, वधुमां वधु चकासणी थाय, टेस्टिंग थाय अने जो रोगना लक्षणों जणाय तो तात्कालिक नजीकना स्वास्थ्य केन्द्र सुधी एवा लोकोने दर्दीओने पहोंचाड़वामां आवे तमाम प्रकारनी व्यवस्था सुनिश्चित करवानी मुख्यमंत्रीशीए तमाम जिला कलेक्टरोने सूचना आपी छे। उद्योगों की बात करिए तो 34,000 जेटला उद्योगों ने चालू करवा माटेनी मंजूरीओ अलग अलग जिल्लाओं में जिला कलेक्टरो द्वारा आपवामां आवी छे। आ कुल 34,000 उद्योगों में आश्रे 2,40,000 जेटला वर्कर्स श्रमिकों अत्यारे काम करी रहा छे। उद्योगों ने मंजूरी आपवानी प्रक्रिया जिला कलेक्टरो द्वारा प्राथमिकताना धोरणे करवामां आवी रही छे अने औद्योगिक विस्तारों में शहरी विस्तार सिवायना क्षेत्रों में झड़पथी आ काम सामान्य थई रह्यो छे। साथोसाथ जे रीते काले वात करवामां आवी हती कि NFSA कार्ड होल्डर जे राज्य में लगभग 66 लाख कुटुंबों छे एमने 20मी तारीख थी एमना एकाउंट में 1,000 रुपया जमा करावानुं काम DBTના માધ્યમથી ચાલી રહ્યું છે। આજે અમરેલી, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, મોરબી, પાટણ અને સુરેન્દ્રનગર 7 જિલ્લાઓમાં એમ કુલ 7 જિલ્લાઓમાં 8,47,000 જેટલા લાભાર્થીઓના એકાઉન્ટમાં આજે પૈસા લગભગ 85 કરોડ જેટલી રકમ 1,000 રૂપિયા દરેક લાભાર્થીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી રહ્યા છે। સોમવારે જે રીતે મેં વાત કરી હતી લગભગ 6.5 લાખ લોકોના એકાઉન્ટમાં પૈસા જમા થયા હતા, મંગળવારે એટલે કે ગઈકાલે 8,55,000 લોકોના એકાઉન્ટમાં પૈસા જમા થયા હતા અને આજે લગભગ 8,47,000 લોકોના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવામાં આવી રહ્યા છે। એમ કુલ લગભગ 23 લાખ કરતા વધુ કુટુંબોમાંના એકાઉન્ટમાં NFSA એકાઉન્ટમાં અત્યાર સુધીમાં DBTના માધ્યમથી પૈસા જમા કરાવવામાં આવ્યા છે। ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના એવા જિલ્લાઓ કે જ્યાં 10 અથવા 10 કરતા વધુ કેસો છે એના ઉપર સઘન દેખરેખ રાખવા માટે જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપવા માટે અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને COVID-19ના નિયંત્રણ માટે ખૂબ સારી કામગીરી થઈ શકે એના માટે સચિવશ્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે, જેના અંતર્ગત ભાવનગર જિલ્લામાં શ્રીમતી સોનલ મિશ્રા, પાટણ જિલ્લામાં શ્રીમતી મમતા વર્મા, બનાસકાંઠા જિલ્લામાં શ્રી AM સોલંકી, ભરૂચ જિલ્લામાં શ્રીમતી સામિના હુસૈન, પંચમહાલ જિલ્લામાં શ્રી રાજેશ માંજુ
આણંદ જિલ્લા માટે શ્રી સંદીપકુમાર અને અરવલ્લી જિલ્લા માટે શ્રી રૂપવંતસિંહ એમની ખાસ નિમણૂક કરવામાં આવી છે. આ સાથે સાથ અધિકારીશ્રીઓ જે તે જિલ્લામાં વહીવટીતંત્ર સાથે સંકલન કરીને કોરોનાનું સંક્રમણને અટકાવી શકાય, ટેસ્ટિંગ સર્વેલન્સની કામગીરી સમયસર થાય, દર્દીઓને સારામાં સારી ઉત્તમ સેવાઓ પૂરી પાડી શકાય એ બાબત સહિતની તમામ જવાબદારીઓ આ પરિસ્થિતિમાં નિભાવશે. માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવાની જાહેરાત 15મી તારીખથી કરવામાં આવી હતી. ગઈકાલે 121 માર્કેટ યાર્ડ ચાલુ હતા. અત્યાર સુધીની કુલ આવક માર્કેટિંગ યાર્ડમાં 2,31,000 ક્વિન્ટલ જેટલી થાય છે, જેમાં ઘઉં 1,35,000 ક્વિન્ટલ, એરંડા 60,706 ક્વિન્ટલ અને રાયડો 11,655 ક્વિન્ટલ થાય છે. આમ કુલ 121 માર્કેટિંગ યાર્ડ હાલ ચાલુ છે અને અત્યાર સુધીમાં 2,31,000 ક્વિન્ટલ આવક માર્કેટિંગ યાર્ડમાં થયેલ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે તમાકુની ખેતી કરતા ખેડૂતોના માલ પણ ઝડપથી માર્કેટિંગ યાર્ડના માધ્યમથી અને વેપારીઓ ડાયરેક્ટ પરચેસથી ખરીદી શકે તેની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક અસરથી ગોઠવે. અત્યારે અમારી પાસે જે ફિગર છે એ પ્રમાણે સાવલીમાં 60 ક્વિન્ટલ, પેટલાદ આણંદ ખાતે 100 ક્વિન્ટલ અને વિજાપુર ત્યાં ડાયરેક્ટ પરચેસથી લગભગ 30,000 ક્વિન્ટલ જેટલા તમાકુ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવ્યા છે. સાથોસાથ શાકભાજી, દૂધ અને ફળ એનો જથ્થો અત્યારે રાજ્યમાં ખૂબ જ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. શાકભાજીની આવક આજે 1,09,000 ક્વિન્ટલ જેટલી થયેલ છે. તે પૈકી બટાકાની આવક 25,756 ક્વિન્ટલ, ડુંગળી 43,865 ક્વિન્ટલ, ટામેટા 5,570 ક્વિન્ટલ અને અન્ય શાકભાજી 34,220 ક્વિન્ટલ થાય છે. ફળની આવક પણ 9,870 ક્વિન્ટલ જેટલી આજે માર્કેટમાં થયેલ છે. દૂધ આજે લગભગ 47 લાખ લીટર જેટલા દૂધનું વિતરણ રાજ્યમાં થયેલ છે. ગઈકાલે 13 લાખ કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ જરૂરિયાતમંદ લોકોને જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સામાજિક શૈક્ષણિક એનજીઓઝના સહકારથી કરવામાં આવેલ છે અને અત્યાર સુધીમાં કુલ 2,10,00,000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ ગરીબો, જરૂરિયાતમંદ લોકો અને પરપ્રાંતીય મજૂરોને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેક્ટર અને કોર્પોરેશન અને સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના મદદથી કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ રાજ્યના જે 4 મહાનગરો છે એમાં 2,200 બેડની સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ અને અમદાવાદમાં 1,200 બેડની સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. એ ઉપરાંત SBPમાં પણ સારી એવી સગવડ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. ત્યાર પછી દરેક જિલ્લા મથક ઉપર 100 બેડની હોસ્પિટલ, 10 બેડ વેન્ટિલેટર અને ICU સાથે ઊભું કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં 300 બેડની હોસ્પિટલ છે. એ તમામ સરકારી હોસ્પિટલ્સમાં સારામાં સારી સગવડતાઓ, પ્રજાજનો માટે સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ છે, જેમાં COVID-19ની સારવાર, જમવાની વ્યવસ્થા, દવા, તમામ વસ્તુઓ નિઃશુલ્ક છે. કોઈ પણ જાતના ચાર્જ વગર સરકાર COVID-19ના દર્દીઓની સારવાર COVID-19 સ્પેશિયલ હોસ્પિટલ જે સરકારી છે એમાં કરવા માટે પ્રતિબદ્ધ છે. સાથોસાથ 26 જિલ્લાની 31 પ્રાઇવેટ અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ્સને પણ આ કામમાં જોડીને ત્યાં પણ જો આ 26 જિલ્લાની 31 હોસ્પિટલમાં કોઈ દર્દી આવે તો એમને પણ વિનામૂલ્યે સારવાર મળે અને એના માટેના તમામ ખર્ચા રાજ્ય સરકાર પોતે ઉપાડી લે એવું MOU કરવામાં આવેલ છે, જેની મેં આપને માહિતી આપી હતી. હવે શહેરની 3 હોસ્પિટલ્સ એમને COVID-19 હોસ્પિટલ તરીકે સરકાર પાસેથી મંજૂરી માંગી હતી,
જેમને મંજૂરી આપવામાં આવી છે. મારું માનવું છે કે ગવર્મેન્ટ સેક્ટરમાં જે હોસ્પિટલ્સ છે, જે દવાઓ છે, જે ડૉક્ટર્સ છે, એ સારામાં સારી રીતે ગુજરાતના નાગરિકોના સુખાકારી માટે, આરોગ્ય માટે, એની ચિંતા કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઉત્તમ વ્યવસ્થા સરકારી હોસ્પિટલ્સમાં હાલ મોજૂદ છે. પરંતુ 3 હોસ્પિટલ જે ખાનગી છે એમાં સરકારશ્રી દ્વારા કોઈ પણ જાતનું મદદ આપવામાં આવશે નહીં. જે લોકોની ઈચ્છા હોય એ હોસ્પિટલમાં જવાની ત્યાં જવા માટે સ્વતંત્ર છે, પણ એનો ચાર્જિસ જે કંઈ પણ હોય એ માર્કેટ ડિટર્મિન્ડ ચાર્જિસ છે, એમને ભરવા પડશે. અમારો અનુરોધ છે કે સરકારી હોસ્પિટલ્સમાં અને સરકાર દ્વારા નક્કી કરાયેલી 31 ટ્રસ્ટ અથવા પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ઉત્તમ સગવડતાઓ મોજૂદ છે, ખૂબ જ ક્વોલિફાઈડ અને ટ્રેન્ડ ડૉક્ટર્સ છે, ખૂબ જ ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ છે અને સમગ્ર સરકારી તંત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં, આપ જાણી શકો છો કે માત્ર અમદાવાદ માટે ACS રેન્કના ઘણા અધિકારીઓને જવાબદારીઓ જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સોંપી હોય ત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં ઈલાજ કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી કોઈ પણ નાગરિકને પડશે નહીં અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં જે ફેસિલિટી ઊભી કરવામાં આવી છે એનો જ્યારે પણ કોઈ કોરોનાથી સંક્રમિત થાય એ ફેસિલિટી અથવા કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં છે એ ફેસિલિટીનો ઉપયોગ કરવાનો સૌને મારો અનુરોધ પણ છે. ધન્યવાદ.